હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ પરંપરાગત રીતે ખેતરમાં વાવણી થતી ત્યારે આ મીઠા ભાત બનાવીને તેની ઉજવણી કરવામાં આવતી હતી તો ચાલો આ ગુજરાતી બનાવવાની શરૂઆત કરીએ મીઠા ભાત બનાવવા માટે સૌથી પહેલા અડધો કપ બાસમતી રાઇસ લઈ લેશું અહીંયા મેં બાસમતી રાઈસ લીધા છે તમે બાસમતી રાઈસની જગ્યાએ મીઠા ભાત બનાવવા માટે કોઈ પણ રાઈસ લઈ શકો છો હવે આ રાઈસને ત્રણથી ચાર વખત ચોખ્ખા પાણી વડે ધોઈને સાફ કરી લેશું રાઈસ ધોવાઈ જાય એટલે એક કુકરમાં એક ટેબલ સ્પૂન ઘી ગરમ મૂકીશું ઘી ગરમ થાય એટલે તેમાં પાંચથી છ આખા તીખા અડધી ટી સ્પૂન જેટલું આખું જીરું અને એક નાનો તજનો કટકો ઉમેરીશું અને તેને અડધાથી એક મિનિટ માટે સાતળી લેશું મીઠા ભાતમાં તજનો ફ્લેવર બહુ જ મસ્ત આવે છે એટલે તજને ક્યારેય પણ સ્કીપ ના કરવું અડધી મિનિટ જેવું આ મસાલા સતળાઈ જાય એટલે તેમાં કાજુ બદામના મોટા કટકા ઉમેરીશું અને બદામ ગોલ્ડન બ્રાઉન કલર જેવી થાય ત્યાં સુધી તેને પણ સાતળી લેશું કાજુ ગોલ્ડન બ્રાઉન જેવા થવા લાગે એટલે તેમાં સાત થી આઠ કિસમિસ ઉમેરીશું અને આ કિસમિસને અડધાથી એક મિનિટ માટે સાતડી લેશું કિસમિસનો કલર ચેન્જ થવા લાગે એટલે તેમાં ધોયેલા સાફ કરેલા બાસમતી રાઈસ ઉમેરીશું બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લેશું અને ત્યાર પછી રાઈસને બે મિનિટ માટે મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર સાતડી લેશું આ રીતે રાઈસને સાતડવાથી તેનું ફ્લેવર વધારે સારો આવે છે બે મિનિટ જેવું રાઈસને સાતળી લીધા પછી તેમાં એક કપ જેટલું પાણી ઉમેરીશું આપણે અહીંયા અડધો કપ રાઈસ લીધા હતા સાથે એક કપ પાણી ઉમેરીએ છીએ એટલે કે જેટલા રાઈસ લીધા હોય એનું બે ગણું પાણી ઉમેરવું અને હવે વન ફોર્થ કપ જેટલો ગોળ ઉમેરીશું અને તેને સરસ રીતે મિક્સ કરી લઈ ગોળને ઓગાળી લેશું ગોળ ઓગળે ત્યાં સુધીમાં હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટન પર પ્રેસ કરો અને બાજુના બે લાઇકન પર ક્લિક કરો જેથી કરીને મારા નવા નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે ગોળ ઓગળી જાય એટલે કુકરનું ઢાંકણ બંધ કરીને રાઈસને પકાવી લેશું કુકરમાં એક વિસલ થાય ત્યાં સુધી ગેસની ફ્લેમ હાઈ રાખવી અને એક વિસલ થઈ જાય પછી ગેસની ફ્લેમ લો કરીને ફરીથી એક વિસલ થવા દેવી ટોટલ બે વિસલ થઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી દઈને કુકરમાં વરાળ નીકળે ત્યાં સુધી તેની રાહ જોવી હવે કુકરમાંથી બધી જ વરાળ એટલે કે તેનું બધું જ પ્રેશર નીકળી ગયું છે તો હવે ઢાંકણ ખોલીને જોઈએ તો જોઈ શકાય છે કે રાઈસ સરસ કૂક થઈ ગયા છે અને આપણા આ મીઠા ભાત તૈયાર છે કેટલા મસ્ત આ મીઠા ભાત બન્યા છે કે જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય એવા છે આ મીઠા ભાતને તમે ગરમા ગરમ અથવા તો ઠંડા પણ ખાઈ શકો છો અને જો આ મીઠા ભાતની સાથે કઢી મળી જાય તો તો મજા જ આવી જાય તો ચાલો હવે આ ગરમા ગરમ મીઠા ભાતને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીએ તમે પણ આ અષાઢી બીજના શુભ પર્વ ઉપર તમારા પરિવાર સાથે મીઠા ભાત બનાવીને તેનો આનંદ લેજો અને પછી મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી જો રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ